સર્ટી હોસ્પિટલમાં ઓક્સિજનનું પ્રેશર ઘટતા 8ના મોત, કથિત અહેવાલને પાયા વિહોણો ગણાવ્યો. ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે ભાવનગર ખાતે એક સુપ્રસિદ્ધ સમાચારપત્રમાં સર્ટી હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં એક કલાક સુધી ઓક્સિજનનું પ્રેશર ઘટતા 8ના મોત થયા હતા. આ કથિત અહેવાલના સમાચારને રદિયો આપી સમાચાર પાયા વિહોણા અને સત્યથી વિરુદ્ધ છે તેમ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટે રદિયો આપતા જણાવ્યું હતું. સંસ્થા પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો તથા સપ્લાય ઉપલબ્ધ છે. કોઈ પણ સંજોગોમાં ઓક્સિજનની અછત ન થાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. આજ દિન સુધી સંસ્થાના કોઈ પણ મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ કે ટેકનિકલ સ્ટાફ દ્વારા ઓક્સિજન પ્રેશર કે પ્રમાણ બાબતમાં કોઈ પણ ફરિયાદ કરવામાં આવી નથી. દર્દી સારવાર લઈ રહ્યા છે અને સાજા થઈ ડિસ્ચાર્જ પણ થઈ રહ્યા છે. કોઈ પણ દર્દી તરફથી ઓક્સિજનની કોઈ પણ ફરિયાદ કરવામાં આવેલ નથી. કોઈ પણ પ્રકારના ભ્રામિક સમાચાર તથા અફવાઓથી દૂર રહેવા માટે તેમણે જાહેર જનતાને અપીલ કરી હતી. એ પ્રમાણે એમને માહિતી આપવામાં આવે છે અને એ અંગેની જવાબદારી સરકારશ્રીએ દરેક નક્કી કરેલા નોડલ ઓફિસરને આપેલી હોય ત્યાંથી આપને માહિતી મળી શકે. કોરોના વોર્ડની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવો પણ દર્દીઓના સગાઓની માંગ ઉઠી છે. કોવિડ વિભાગમાં અમુક વિસ્તારોમાં આપણે કોવિડ કેમેરા લગાવેલા છે. જે નવા બેડ્સ આપણે ઊભા કર્યા, આપણી પાસે જે ઓક્સિજન બેડ હતા એના કરતાં નંબર ઓફ ઓક્સિજન બેડ પણ આપણે વધાર્યા. હવે આ બધા નવા વિસ્તારો જે છે એમાં આપણે પહેલાં ત્યાં તાત્કાલિક જરૂરિયાત હોવાથી કોવિડ દર્દીઓને ત્યાં મૂકવામાં આવ્યા છે અને ત્યાં આગળ કોવિડ કેમેરા લગાવવા માટે જણાવવામાં આવ્યું છે. પણ હાલમાં કોવિડ દર્દીઓ ત્યાં હોવાથી જે કામ થશે એમાં કદાચ થોડુંક ડિલે થશે, કારણ કે આજે કોઈપણ વ્યક્તિ કામ કરવા માટે ત્યાં જાય અને એ કામના લીધે દર્દીને પણ ખલેલ પહોંચે અને ત્યાં જનાર વ્યક્તિને પણ થોડો મનમાં ડર રહેતો હોય કે ત્યાં કોઈ પોઝિટિવ કામ કરવાનું આવે, કારણ કે તે બધા ડૉક્ટર હોતા નથી, ટેકનિકલ સ્ટાફ છે. તો અમે તમારું આ જે સજેશન છે એ ધ્યાને લઈ અને એના અંગેની કાર્યવાહી ઝડપથી ચાલુ કરી દઈશું. જ્યારે દર્દી આવે ત્યારે સૌથી પહેલાં એમને ઇવેલ્યુએશન કરવામાં આવે છે અને એમનું SPO2 સૌથી પહેલું માપવામાં આવે છે ઓન અરાઇવલ. અને જ્યાં SPO2 ઓછું હોય, 90થી ઓછું હોય, એટલે તાત્કાલિક એની પહેલાં પહેલી જરૂરિયાત જે હોય છે ઓક્સિજન થેરાપીની હોય છે. એટલે સૌથી પહેલાં એને ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે, ત્યારબાદ એની એ તમામ બાકીની હિસ્ટ્રી લેવામાં આવે અને પછી ટ્રીટમેન્ટ નક્કી શરૂ થાય છે. જો પેશન્ટ બહારથી રેપિડ ટેસ્ટ કરીને આવ્યું હોય અને સ્ટેટસ હોય અને બાકીના સિમ્પટમ છે નક્કી, તો એ પ્રમાણે સારવાર શરૂ થાય છે. બાકી સૌથી પહેલાં ઓક્સિજન થેરાપી અને સપોર્ટ થેરાપી ચાલુ કરી અને પેશન્ટને પછી એડમિશન અંગેની જે કાગળની કાર્યવાહી છે એ પછી થાય છે. સારવાર સૌથી પહેલાં થાય છે, કારણ કે અત્યારે જે કાગળિયાની કાર્યવાહી છે એ ઇમ્પોર્ટન્ટ નથી. દર્દીની જિંદગી અગત્યની છે, દર્દીને તાત્કાલિક સારવાર મળે એ અગત્યની છે, એના પર પ્રાથમિકતા આપવામાં આવે છે. એટલે એમાં કદાચ એ જે એડમિશન કઢાવવાનો કેસ કઢાવવાનો એમાં કદાચ 2-5 મિનિટનો ડિલે થતો હોય. મૃતદેહની બાબતમાં એવું છે કે ઘણીવાર રાતના મૃત્યુ થાય, દર્દીના સગાને જાણ કરવામાં આવે તો ઘણીવાર દર્દીના સગા બહારથી આવનારા હોય તો એમને એમનો સમય લાગતો હોય છે આવવામાં. અને ઘણીવાર એવું થાય છે કે દર્દીના સગા રાત્રે અહીં આવી ગયા હોય અને પછી સવારે આપણને જ્યારે ઇન્ફોર્મ કરે ત્યારે એમને આપણે ડેડ બોડી આપી શકીએ છીએ, એ જ્યારે રિપોર્ટ કરે ત્યારે આપી શકીએ છીએ. તો ઘણીવાર એવું થતું હોય છે કે દર્દીના સગા પણ માન લો સવારે 6 વાગે આવી ગયા હોય, પછી આપણે 9 વાગે રિપોર્ટ થતા હોય કે ભાઈ અમે આવી ગયા છીએ ડેડ બોડી માટે, તો એ સમયે જ્યારે એ આવે ત્યારે જ એમને હેન્ડઓવર કરી શકાય. એટલે એ અમુક કારણોસર એનો ડિલે થાય છે. જે સમાચારપત્રમાં આ પ્રકારના જે સમાચાર પ્રકાશિત થયા છે તેને આ સંસ્થા દ્વારા સદંતર રદિયો આપવામાં આવે છે. આ જે સમાચાર છે સત્યથી વેગળા અને તદ્દન બિનપાયેદાર છે. હોસ્પિટલ ખાતે આપ અત્રે 10,000 લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક છે. એ સિવાય પૂરતા જથ્થામાં આપણી પાસે જમ્બો સિલિન્ડર અને બી ટાઈપ સિલિન્ડર પણ ઉપલબ્ધ છે. આ જે સેન્ટ્રલ ઓક્સિજન ટેન્ક જે છે એના દ્વારા દરેક બિલ્ડિંગમાં પાઇપ ગેસ ઓક્સિજન સપ્લાય થાય છે, જેને MGPS સિસ્ટમ કહેવામાં આવે છે, જે મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ કહેવામાં આવે છે. એ સિસ્ટમમાં પ્રેશર ગોજ અને એલાર્મ સિસ્ટમ રાખવામાં આવેલા હોય છે. એમાં જરા પણ જો પ્રેશરમાં ડ્રોપ આવે, કોઈ પણ જાતનો ઇશ્યુ આવે તો એલાર્મ તરત વાગે છે અને એની ચેતવણી આપે છે. એ સિવાય જે પણ દર્દીઓ વેન્ટિલેટર પર હોય
કે બીજે કોઈ અન્ય મશીનરી પર હોય તો ત્યાં પણ એમનું SPO2 પણ ઓછું થાય તો તરત એના માટેનું એલાર્મ સિસ્ટમ હોય છે, જેથી જે ટ્રીટિંગ ક્લિનિશિયન ટ્રીટિંગ સર્જન ડૉક્ટર્સ હોય ત્યાં આગળ તો તેઓ આ વસ્તુની જાણકારી તરત મેળવી શકે છે. અને એ અંગે અમે ટીમ બનાવેલી છે જે આ કોન્સ્ટન્ટ જેને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ સર્વિસ કહેવાય કે દરેક જગ્યાએ આ ટીમ સવાર સાંજ ફરી અને બધું વસ્તુ ચેક કરે કે ક્યાંય પણ લીકેજીસ કે પ્રેશરના ઇસ્યુઝ કે કોઈ બીજી અન્ય બાબત હોય કે બહાર કોઈ ખુલ્લા રહી ગયા હોય. અને સરકાર દ્વારા હમણાં જ ઓક્સિજન ઓડિટ કરવામાં આવ્યું, એમાં આપણે જોયું અને તમામ પોઈન્ટ ચેક કર્યા અને આપણો વપરાશ પણ જણાવવા પ્રયત્ન કર્યો, બરાબર. હવે સરકાર એમાં જે ઓક્સિજન ઓડિટ દ્વારા એ ઓક્સિજનનો વપરાશ ધીરે ધીરે ઓછો થાય એ અંગેના પગલાં પણ બતાવવામાં આવ્યા છે. એટલે આપણે ત્યાં ઓક્સિજનની કોઈ અછત નથી, પ્રેશર અંગેના કોઈ ઇસ્યુ નથી. આવી કોઈ પણ બાબત થાય તો તરત ટીમના ધ્યાન પર અને જે ટ્રીટિંગ ડૉક્ટર હોય અને નર્સિંગ સ્ટાફ હોય તેમના ધ્યાન પર આવે અને સત્તાવાળાને બિલકુલ જણાવવામાં આવે. આટલા દિવસમાં આટલા વખતમાં ક્યારેય પણ આ અંગેની કોઈ ફરિયાદ કે બૂમ ઉઠી નથી અને આટલા દર્દીઓ અહીંથી સાજા થઈને ગયા છે અને હજુ જઈ રહ્યા છે. અને આવા કોઈ બી પ્રશ્નો ના થાય એના માટેની આપણી એક ટીમ પણ કાર્યરત છે. એટલે હું તો એટલું જ કહીશ કે કોઈ પણ વાત તમારા ધ્યાનમાં આવે મીડિયાકર્મીઓના ધ્યાનમાં તો હું એટલું જાણીશ, નમ્ર અપીલ કરીશ કે કોઈ પણ સમાચારને પ્રકાશિત કરતા પહેલાં તેની સત્યતા વિશે સંબંધિત સંસ્થા અને એના જવાબદાર અધિકારી સાથે એની સ્પષ્ટતા કરવામાં આવે અને ત્યારબાદ પ્રકાશિત કરવામાં આવે કોઈ સમાચાર. એના પાછળના આપણા આધાર પુરાવા પણ હોય ત્યારબાદ એ જ્યારે પ્રકાશિત કરવામાં આવે તો યોગ્ય ગણાશે. કારણ કે હાલના સંજોગોમાં આ જે સમાચારથી લોકોમાં ભયની લાગણી કે એક ખોટા સમાચાર પહોંચે, ખોટો સંદેશ પહોંચે, એ યોગ્ય ન ગણાય. એટલે એવી કોઈ બાબત હોય તો બિલકુલ અમારા ધ્યાન પર લાવી અમે એનું સ્પષ્ટતા કરીશું, અમે એનું ચેક કરી અને જે કંઈ યોગ્ય હશે એ પ્રમાણે જવાબ આપીશું. એટલે આપ શ્રીને બધાને નમ્ર વિનંતી કે કોઈ પણ સમાચાર આપતા પહેલાં અમારી પાસે સ્પષ્ટતા લેવી અને એના તમારી પાસે કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવા. સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો અન્ય જિલ્લાઓની અંદર કોમોર્બિડ ડેથની યાદી જાહેર કરવામાં આવે છે, ભાવનગરની અંદર શું કામ કરવામાં આવ્યું? ડેથ અંગેની માહિતી રાજ્ય સરકારમાં મોકલવામાં આવે છે, એમાં તમામ પ્રકારના ડેથની માહિતી મોકલવામાં આવે છે. સંસ્થા ખાતે કોવિડ સિવાય નોન કોવિડનું કામ પણ થાય છે. નોન કોવિડમાં જે ઇમરજન્સી વર્ક હોય એમાં સર્જરીના ઓપરેશન હોય કે બીજા અન્ય ઓપરેશન હોય એ પણ કરવામાં આવે છે. અને સામાન્ય રીતે રેગ્યુલર જે નેચરલ કોઝ ઓફ ડેથ હોય એ પ્રમાણે પણ લોકોના મૃત્યુ થતા હોય છે. અને એ વ્યક્તિઓને છેલ્લે જ્યારે અહીંયા અમારા કેઝ્યુઅલિટી વિભાગમાં લાવવામાં આવે. સુરેન્દ્રનગરના લીંબડીમાં HK સ્કૂલ ખાતે કોરોના મહામારી અને લોકડાઉનને લઈને ટિફિન વ્યવસ્થા શરૂ કરવામાં આવી. સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે દેશભરમાં કોરોના મહામારી વકરી છે ત્યારે સેવાકીય સંસ્થાઓ અને સેવા પ્રવૃત્તિ માટે આગળ આવી રહી છે અને લોકોને સહકાર આપવા માટે તત્પર બની રહી છે. લીંબડી ખાતે પણ એક સંસ્થા દ્વારા લીંબડી HK સ્કૂલ ખાતે લોકોના ભોજન માટે ટિફિન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. લીંબડીના રસોઈયા એવા મુન્નાભાઈના સહભાગે આ સુવિધા લીંબડીમાં શરૂ કરવામાં આવી છે. લીંબડી કેળવણી મંડળ સંચાલિત HK શાળા ખાતે લોકોને ભોજન જમાડવામાં આવે છે તેમજ ટિફિન પણ કરી આપવામાં આવે છે. મુન્નાભાઈના જણાવ્યા પ્રમાણે આ સુવિધા શરૂ કર્યા પછી આશરે 500 ઉપરાંત લોકો આ સુવિધાનો લાભ લે છે. ત્યારે જો હકીકતમાં કહેવામાં આવે તો લોકોના પેટ ઠરે તે તાત્પર્યથી આ સેવા શરૂ કરવામાં આવી છે. બોલો, મારું નામ મુન્નાભાઈ રસોયા. અત્યારે આ દિવસથી કોરોનાની મહામારીમાં અત્યારે જાહેર સંસ્થા એક સંસ્થા તરફથી આર્થિક રીતે મને મદદ કરવામાં આવે છે અને રોજના 600-700 લોકો જમવાનું હોય આવીને HK કુમાર શાળામાં લઈ જાય છે અને એ સિવાય દવાખાનામાં કોઈ એવો કોવિડ વાળું હોય તો એને પણ આપણે અહીંથી ટિફિનની વ્યવસ્થા કરેલ છે અને દવાખાનામાં રોજ આજથી જ્યુસ પણ મોકલવાનું ચાલુ કરેલ છે કોરોના દર્દી માટે અને અત્યારે બધે જાહેર સંસ્થા તરફથી આર્થિક રીતે લાભ મળે છે. લીંબડી માનવ અધિકાર નિગરાનીની સમિતિ દ્વારા ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે હાલમાં લીંબડીમાં કોરોનાનો કાળો કહેર તૂટ્યો છે.
ત્યારે લોકોના ધંધા રોજગારી ભાંગી પડી છે. લોકો બિસ્કિટ ખાઈને જીવન ચલાવી રહ્યા છે ત્યારે આ બાબતે લોકસેવા બાબતે લીંબડી માનવ અધિકાર નિગરાની સમિતિની ટીમ આગળ આવી ભોજન ટિફિનની સેવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે જરૂરિયાતમંદ લોકોને ઘરે જઈને માનવ અધિકાર નિગરાની સમિતિના સભ્યો દ્વારા ભોજન ટિફિન પહોંચતું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને માનવ સેવા એ જ પ્રભુ સેવા રૂપી ઉદાહરણ લીંબડી માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, હું કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર જિલ્લા માનવ અધિકાર નિગરાની સમિતિના મહામંત્રી, અને મારી જોડે છે અંબારામભાઈ જે સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ છે. તો હાલ અમારી માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા હાલ જે કોરોના મહામારી ચાલી રહી છે એ મહામારીના અંતર્ગત કહેવામાં આવે તો ઘણી બધી જગ્યાએ લોકો ભૂખ્યા બિસ્કિટ ખાઈને જીવી રહ્યા છે. ત્યારે અમારા પ્રમુખ સાહેબના જણાવ્યા પ્રમાણે અને એમના નજરમાં આવ્યા પ્રમાણે ઘરે ઘરે ટિફિન પહોંચતું એટલે કે હોમ ડિલિવરી કરવામાં આવે એવી એમની ઈચ્છા હતી. ત્યારે માનવ અધિકાર નિગરાની સમિતિ ટીમ લીંબડી દ્વારા અત્યારે અમે કહેવાય તો ઘરે ઘરે જઈને જેવા જરૂરિયાતમંદ લોકો છે જેઓ બિસ્કિટ ખાઈને જીવન ગુજારતા હતા તેઓના ઘરે જઈને અમે ટિફિન વ્યવસ્થા પહોંચતી કરી રહ્યા છીએ. તો આ ટિફિન વ્યવસ્થા માટે કોઈને જરૂર હોય લીંબડી માટે તો અમારો અને આ પ્રમુખ સાહેબનો જે નંબર આપેલો છે તેમાં સંપર્ક કરી શકે છે. તેમજ અન્ય બીજું વધુમાં કહેતા કોઈને કોઈ પણ પ્રકારની જરૂર પડે તો ગમે ત્યારે અમારી માનવ અધિકાર નિગરાની સમિતિની કોન્ટેક અને સંપર્ક સાધી શકે છે. ભારત માતા કી જય, જય હિન્દ. અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા મારું નામ અંબારામભાઈ જયસિંહભાઈ ચૌહાણ, સૌરાષ્ટ્ર ઝોનનો પ્રમુખ છું. હાલ લીંબડીની અંદરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને જેને ક્વોરન્ટાઇન કર્યા હોય એ લોકોને ઘરે ખાવાના પણ સાંસા પડી રહ્યા છે. તો આજે અમારી માનવતાની દ્રષ્ટિએ અમારી સમિતિ દ્વારા અમને એવું લાગે કે આ લોકોને વિનામૂલ્ય ભોજન અને ટિફિનની વ્યવસ્થા કરવી જોઈએ. આજે અમે ટિફિનની વ્યવસ્થા ઘરે ઘરે પહોંચાડીએ છીએ. અમારો ફોન નંબર છે 9987 90120, ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. જય હિન્દ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.